दोस्तों नमस्कार। खबर.com पर हूँ आपनो मित्र नरेश कापड़िया, आपनो हार्दिक स्वागत करूँ छू। आज आपणे वात करीशुं अति प्रतिभाशाळी गायिका श्रेया घोषालनी। देशना जाणीता पार्श्व गायिका श्रेया घोषाल 12 मार्च 1984 ना रोज तेमनो बंगाळना मुर्शिदाबादमां जन्म थयो हतो अने गायनने माटे तेमने 4 नेशनल एवॉर्ड, 5 श्रेष्ठ गायिका ना फिल्मफेर एवॉर्ड सहित 6 फिल्मफेर एवॉर्ड्स, 9 फिल्मफेर एवॉर्ड साउथ, 4 केरळ राज्य फिल्मना एवॉर्ड અને 2 તમિલનાડુ રાજ્યના એવોર્ડ, આટલું બધું સન્માન એમને નાની ઉંમરે મળ્યું છે। અનેક ભાષાઓમાં ફિલ્મી ગીત સંગીત અને આલ્બમોથી માંડીને શ્રેયાજી ભારતીય સિનેમાના અગ્રીમ પાર્શ્વ ગાયિકા બની ચૂક્યા છે। નાની ઉંમરથી શ્રેયાજીને ગાયક બનવું હતું। 4 વર્ષની ઉંમરથી તેમણે સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું। 6 વર્ષની વયથી તો તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી દીધી હતી। 16 વર્ષની ઉંમરે તો ફિલ્મકાર સંજય લીલા ભણસાલીના ધ્યાન પર શ્રેયા આવી ગયા અને તેઓ ટેલિવિઝન પર સિંગિંગ રિયાલિટી શો સારે ગામાના વિજેતા પણ બન્યા હતા। ભણસાલીએ શ્રેયાને 2002માં દેવદાસના માટે ગવડાવ્યું, જે શ્રેયાને માટે નેશનલ એવોર્ડ મેળવનારું ગીત બની રહ્યું અને ફિલ્મફેર એવોર્ડ મળવાની પણ અહીંથી શરૂઆત થઈ ગઈ। તે વર્ષે શ્રેષ્ઠ ગાયિકાના ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત શ્રેયાજીને ફિલ્મફેર આરડી બર્મન એવોર્ડ ફોર ધ ન્યુ મ્યુઝિકલ ટેલેન્ટનો એવોર્ડ પણ અપાયો હતો। ગાયન ઉપરાંત શ્રેયા ઘોષાલ હવે અનેક ટેલિવિઝન શ્રેણીના નિર્ણાયક રૂપે પણ આપણને જોવા મળે છે। મ્યુઝિક વિડીયોમાં તેઓ અભિનય કરતા પણ જોવા મળે છે અને આખી દુનિયામાં શ્રેયા મ્યુઝિકલ કન્સર્ટ કરતા રહે છે। અમેરિકાના ઓહિયો રાજ્યમાં ગવર્નર ટેડ સ્ટ્રિંકલેન્ડે 26 જૂન 2010 શ્રેયા ઘોષાલ દિન ઉજવ્યો અને એમનું સન્માન કર્યું। એપ્રિલ 2013 શ્રેયાનું લંડનમાં હાઉસ ઓફ કોમન્સ ઓફ ધ યુકે ના પસંદગીના સભ્યો દ્વારા તેમનું સન્માન કરાયું। ભારતની ટોચની 100 સેલિબ્રિટીની ફોર્બ્સની યાદીમાં પણ શ્રેયાજીનું નામ વારંવાર આવ્યું છે, 5 વાર આવ્યું છે। 2017 મેડમ તુષાદ મ્યુઝિયમમાં જેમનું મીણનું પૂતળું બનાવાયું હોય તેવા પ્રથમ ભારતીય ગાયિકા શ્રેયા ઘોષાલ બન્યા હતા। 12 માર્ચ 1984 રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જિલ્લાના બહેરામપુર બંગાળી હિન્દુ પરિવારમાં તેમનો જન્મ થયો હતો। રાજસ્થાનના કોટા પાસેના રાવત ભાતામાં તેમનો ઉછેર થયો। તેમના પિતાજી બિશ્વજીત ઘોષાલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં તેઓ કામ કરે છે। તો એમના માતા શર્મિષ્ઠા ઘોષાલ પણ અનુસ્નાતક ભણેલા ગૃહિણી છે। શ્રેયાજીને સૌમ્યદીપ નામનો નાનો ભાઈ પણ છે અને રાવત ભાતાની એટમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલમાં તેઓ 8 વર્ષ સુધી ભણ્યા, 8મા ધોરણ સુધી, અને 1995માં તેઓ નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા લાઇટ સિંગિંગ કન્ટેસ્ટમાં વિજેતા બન્યા। પિતાજીની બદલી ભાભા એટમિક સેન્ટરમાં કરવામાં આવી અને તેમનો પરિવાર મુંબઈ આવ્યો। સંગીતકાર કલ્યાણજી ભાઈની પાસેથી શ્રેયાએ 18 માસની ગાયનની તાલીમ લીધી અને ત્યાર પછી સ્વર્ગસ્થ મુક્તા ભીડે પાસેથી તેઓ શાસ્ત્રીય ગાયન પણ શીખ્યા અને તેઓ 2000ના વર્ષમાં તો ઝી ટેલિવિઝન પર સારે ગમાની સ્પર્ધા જીતી ચૂક્યા હતા। 2015 ની 5મી ફેબ્રુઆરીએ શ્રેયાએ તેમના બાળપણના મિત્ર શિલાદિત્ય મુખોપાધ્યાયની સાથે પારંપરિક બંગાળી વિધિથી લગ્ન કર્યા। લગ્ન પહેલા તેઓ 10 વર્ષના જૂના મિત્રો હતા। શ્રેયાના કહેવા પ્રમાણે તેમણે ગાયન ઉપરાંત ટ્રાવેલિંગ, એમનું વાંચન અને રસોઈ બનાવવાનો પણ શોખ છે। 2000ના વર્ષમાં ભણસાલી અને સુરતના સંગીતકાર ઇસ્માઇલ દરબારે શ્રેયાના દેવદાસને પારોનો અવાજ બનવાની ઓફર કરી, જે શ્રેયાને માટે ભજવાતું હતું એ પાત્ર હતું ઐશ્વર્યા રાય દ્વારા પરફોર્મ થતું હતું અને તેમાં શ્રેયાના 5 ગીતો હતા, સિલસિલા યે ચાહત કા, બેરી પિયા, છલક છલક, મોરે પિયા અને ડોલા રે ડોલા। આ ગીતોથી એમણે એમના શ્રોતાઓને રીતસર ડોલાવી દીધા હતા। તેમના અન્ય ગાયકો સ્થાપિત થયેલા કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ, કે પછી જસપિંદર નરુલાની સાથે એમણે અનેક ગીતો ગાયા અને દેવદાસને યાદગાર બનાવ્યું।
16 વર્ષના હતા ત્યારે 12મા ધોરણની તૈયારી કરતા હતા અને રેકોર્ડિંગમાં બુક્સ લઈને વાંચવા જતા હતા એવા શ્રેયા ઘોષાલ ત્યારે હતા. ફિલ્મ એવોર્ડ, સંગીત સંધ્યા અને અત્યંત સફળતાથી શ્રેયાને ઘણા એવોર્ડ્સ મળ્યા છે. દરબારે તેમણે દેશ દેવીમાં પણ ગૌરવ્યું અને ત્યાર પછી જિસમમાં પણ બે આકર્ષક ગીતો જાદુ હૈ નશા હૈ અને ચલો તુમકો લે ચલું ગાઈને શ્રેયા તેમના ઉપશાસ્ત્રીય આંચળામાંથી બહાર પણ આવ્યા. અનુ મલિકે તેમને હર તરફમાં ભજન પ્રકારના ગીતો આપ્યા અને એ જ સંગીતકાર એણે મુન્નાભાઈ MBBS અને LOC કાશ્મીરમાં પણ સંગીતમાં પોતાના ગીતો આપ્યા. સાયા ફિલ્મમાં તેઓ પહેલી વખત પડદા પર પણ દેખાયા. શંકર એહસાન લોયે તેમને લીધા અને હવે તેમની સંગીત યાત્રા ચાલી નીકળી. સાથે તેમના સંગીતના આલ્બમ પણ બનવા માંડ્યા અને પછી આવી રાષ્ટ્રીય વિજેતા ધીરે જલના પહેલી નું ગીત, પિયુ બોલે પરિણેતાનું ગીત, અગર તુમ મિલ જાઓ અને જાને જા ફિલ્મ જહેરમાંથી, બોલો તો શબ્દમાંથી, સો જાઉં મેં વો લમ્હે, પલ પલ, યાને મુન્નાભાઈ MBBS ની લોકપ્રિય રચના. રવિન્દ્ર જૈને પણ શ્રેયાજીને વિવાહમાં ગીતો આપ્યા. શ્રેયા ઘોષાલના 20થી વધારે આલ્બમ આવી ચૂક્યા છે. તેઓ હિન્દી ઉપરાંત તમિલ, કન્નડા, તેલુગુ, બંગાળી, ભોજપુરી, મરાઠી, ઉર્દુ, પંજાબી, મલયાલમ ભાષામાં પણ ગીતો ગાતા રહ્યા અને તે તેમની ભાષાઓમાં લોકપ્રિય ગીતોની યાદી પણ ખૂબ લાંબી છે. તેમણે 2015માં અરિજિત સિંઘની સાથે પણ ગાયું અને તે પણ ખૂબ લોકપ્રિય નીવડ્યું. શ્રેયા ઘોષાલને નાની ઉંમરમાં ઘણા સન્માન મળ્યા છે, મોટા સન્માન મળ્યા છે. 4 નેશનલ ફિલ્મ એવોર્ડ, બેરી પિયા દેવદાસને માટે, ધીરે જલના પહેલી માટે, યે ઇશ્ક હાય જબ વી મેટ માટે તથા બંગાળી ફિલ્મ અંતહીન ને માટે, ફેરારી મૌન માટે અને મરાઠી ફિલ્મ જોગવાના જીવ રંગલા ને માટે મળીને 1થી વધારે એવોર્ડ્સ તેમને મળ્યા છે. તેમને 6 ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા છે, જેમાં RD બર્મન એવોર્ડ ફોર ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ અને શ્રેષ્ઠ ગાયિકાના એવોર્ડ એમને મળ્યા છે. ડોલા રે ડોલા દેવદાસ માટે, જાદુ હૈ નશા હૈ જિસ્મ માટે, બરસો રે ગુરુ માટે, તેરી ઓર, સિંગ ઇઝ કિંગ ને માટે અને દિવાની મસ્તાની ને માટે બાજીરાવ મસ્તાનીમાં એમને એવોર્ડ્સ મળ્યા છે. આ ઉપરાંત શ્રેયા ઘોષાલે શ્રેષ્ઠ ગાયિકાના 9 ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં કામ કરીને મેળવ્યા છે. આવા શ્રેયા ઘોષાલને અત્યંત ટેલેન્ટેડ સિંગર તરીકે આપણે નવાજીએ. દોસ્તો, આપનો મિત્ર નરેશ કાપડિયા રજા લે છે. ખબરછે.com પર વધુ એક સરસ મજાના સ્ટારની વાત લઈને આપણે ફરીથી મળીશું ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.